સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો, જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, તેને લઈને સરકારે સત્તાવાર જાહેરાત કરી નાખી છે. રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોતની જાહેરાત કરવામાં આવી છે. અગ્નિકાંડમાં 27 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે, ત્યારે 27 પૈકી 26 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. એક વ્યક્તિએ ખોટી ફરિયાદ કરતા ફરિયાદ નોંધાઈ. રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા, ત્યારે આ અગ્નિકાંડને લઈને સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી, જેમાં 27 લોકોના મોતની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અગ્નિકાંડમાં 27 લોકોના ડીએનએ મેચ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, અને જેમાંથી 26 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. એક વ્યક્તિએ ખોટી ફરિયાદ કરતા ફરિયાદ નોંધાઈ. અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે. રાજકોટમાં જે પ્રકારે ગોઝારો દુર્ઘટના સર્જાઈ હતી, તેને લઈને આજે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોતની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે અગ્નિકાંડમાં 27 લોકોના ડીએનએનો ટેસ્ટ ચાલી રહ્યો હતો, 27 મૃતદેહોનો. ત્યારે 27 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે, જેમાંથી 27 પૈકી 26 મૃતદેહની સોંપણી પરિવારજનોને કરી દેવામાં આવી છે. એક વ્યક્તિએ ખોટી ફરિયાદ કરતા આ પ્રકારે ખોટી ફરિયાદ નોંધાઈ છે. રાજકોટને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, તેને લઈને સરકાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરી દેવામાં આવી છે. સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે 27 લોકોના મોત નિપજ્યા છે આ દુર્ઘટનામાં. તો અગ્નિકાંડમાં 27 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, અગ્નિકાંડને લઈને સરકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, જેમાં 27 લોકોના મોતની જાહેરાત કરવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી મોતનો આંકડો ને લઈને ક્યાંક ને ક્યાંક માયાજાળ રમાતી હોય એવી ક્યાંક વાત કોંગ્રેસે કરી હતી, અને સ્થાનિક લોકો પણ આવું જ કહી રહ્યા હતા કે જે મોતનો આંકડો છે તે ખૂબ જ મોટો છે. ત્યારે સરકાર તરફથી હાલ અત્યારે એક માહિતી મળી રહી છે કે આ જે આંકડો છે તે 27 નો છે, અને ખાસ તો આંકડાના કારણે જે રીતે જે રાજકારણ રમાઈ રહ્યું હતું તેના ઉપર ક્યાંક ને ક્યાંક પુષ્ટક મારવાનો એક પ્રયત્ન હાલ થઈ રહ્યો છે. સરકારે પણ ક્યાંક જે આંકડો છે તે જાહેર કર્યો છે, આ આંકડો છે તે 27 છે. સત્તાવાર રીતે આજે જાહેરાત છે તે સરકાર તરફથી કરવામાં આવી છે. જે રીતની ઘટના ઘટી હતી તેને જ લઈને વિવિધ લોકો વિવિધ જે વાતો છે તે કરતા હતા, અને ખાસ તો જે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં એક ચર્ચા જાગી હતી કે આંકડો કેટલો છે, પણ એવું કહી શકાય કે સરકારે જે જાહેરાત કરી દીધી છે કે આંકડો છે તે 27 નો છે, કારણ કે 27 લોકોના જે ડીએનએ છે તે મેચ થયા છે, અને ખાસ તો એમાંથી મોટાભાગની જે મૃતદેહ છે તે આપી દેવામાં આવી છે, અને ખાસ તો આ મૃતદેહ ને તેઓના પરિવારને સોંપવામાં આવી છે. ત્યારે એક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક ખોટી ફરિયાદ કરી હતી, આવી પણ હાલ વિગતો મળી રહી છે. ત્યારે ચોક્કસથી આવા કોઈ ખોટી ફરિયાદ કરવા વાળા લોકો સામે પણ ક્યાંક ને ક્યાંક સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે, આવી એક વાત ક્યાંક ની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે જે મોતનો આંકડાને લઈને જે ક્યાંક ને ક્યાંક અલગ અલગ વાતો થતી હતી તેને એક પૂર્ણાહુતિ આપવામાં આવી છે, અને ખાસ તો આ જે આંકડો છે તે 27 નો છે, આવી વાત સરકાર તરફથી હાલ થઈ રહી છે. ત્યારે જે આ ઘટના બની હતી તે ખૂબ જ મોટી દુર્ઘટના બની હતી, અને આમાં એવું કહી શકાય કે જે અનેક લોકોએ પોતાનું જીવ છે તે ગુમાવ્યું છે, અનેક સ્વજનો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના સ્વજનથી સાવ વિખૂટા પડી ગયા છે. એટલે કે એક ચર્ચા જાગી હતી કે શું સરકાર આમાં કોઈ પગલાં લેશે કે કેમ, હવે તેને જ લઈને ક્યાંક સરકાર પણ એસઆઈટીનું ગઠન છે તે કર્યું છે, અને એક બાદ એક જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને કેટલાક જે આઈપીએસ આઈએએસ અધિકારીઓને પણ પોતાના કુર્સીથી દૂર રાખવામાં આવ્યા છે. એટલે કે સરકાર ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરી શરૂ કરી છે, પણ ચોક્કસથી એવું કહી શકાય કે જે મોતનો આંકડો ક્યાંક જે વધુ ફરતો હતો તેના ઉપર હાલ અત્યારે
પુસ્તક લાગ્યો છે. સરકાર તરફથી સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે કે આજે આંકડો છે કે 27 મોતો અને 27 લોકોનું જે ડીએનએ છે તે મેચ થયા છે. હવે આમાં કોઈ પણ પ્રકારનો જે આંકડો છે તે ક્યાંક ને ક્યાંક નહીં વધે, અને ખાસ તો જે રીતની ઘટના ઘટી હતી ક્યાંક આવા રૂમર્સ ન ફેલાય તેના માટે આ પ્રકારની જે જાહેરાત છે સરકાર તરફથી કરવામાં આવી છે. જી છિદ્રો, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મોતના આંકડાને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, તે ચર્ચાઓને આજે સરકાર દ્વારા અપૂર્ણાહુતિ આપી દેવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોતની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અગ્નિકાંડમાં 27 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે. 27 પૈકી 26 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. એક વ્યક્તિએ ખોટી ફરિયાદ કરતા ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટમાં જે પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો, તેને લઈને સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. મોતના આંકડાની જાહેરાત કરવામાં આવી છે. તો રાજકોટના અગ્નિકાંડમાં 27 લોકોના મોતની જાહેરાત આજે સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. અગ્નિકાંડમાં 27 લોકોના ડીએનએ પણ મેચ થઈ ગયા છે, અને આ સાથે 26 મૃતદેહની સોંપણી પરિવારજનોને કરી દેવામાં આવી છે.